નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા કેમિસ્ટ્રીના સેશનમાં કોડિંગ્સ એન્ડ કેમિસ્ટ્રી એટલે શું એ આપણે થોડા વિગતે અભ્યાસ કરીશું. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોડિંગ્સ એન્ડ કેમિસ્ટ્રીથી આપણે બધા માહિતગાર તો છીએ જ, પણ એનું અગત્યતા પણ ઘણી બધી છે. એટલે એના માટે આપણે જોવું જોઈએ કે કોડિંગ્સ એન્ડ કેમિસ્ટ્રી શું. તો કોડિંગ્સ એન્ડ કેમિસ્ટ્રીની જ્યારે વાત થઈને આવે ત્યારે એ પહેલું વાત આવે છે કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આવે. તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે શું થાય? તો કે એની અંદર એવું થાય કે એક મેટલ હોય છે અને એની સાથે બીજું કંઈક જોડાયેલું હોય છે. મીન્સ વી કેન સે દેટ દેર ઇઝ અ ટુ સ્પેસીસ, વન દેટ ઇઝ ધ મેટલ એન્ડ સેકન્ડ સ્પેસીસ વિચ ઇઝ એટેચ વિથ દેટ મેટલ ઇઝ સમવોટ નોન એઝ ધ લિગેન્ડ હિયર. ઓકે, સો વી કેન સે દેટ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ઇઝ મેડ અપ વિથ ધ ટુ એન્ટિટી. First one, that is the metal which is link up with that ligand, means when that metal combines with the second entity, here in a coordination and chemistry we can say it is a ligand which is a donor atom. એટલે અહીંયા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ની અંદર આપણે બે વસ્તુ હોય છે, એક મેટલ હોય છે અને બીજી લિગન્ડ હોય છે, કે લિગન્ડ જેની અંદર આપણે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરનાર એટમ હોય છે, એ બે ભેગા થાય તો આપણને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ મળે છે. હવે બીજી રીતે જોઈએ તો બીજી એક ડેફિનેશનમાં એવું કીધું છે કે ત્યાં આગળ જ્યારે આપણને મેટલ આયન એ લુઇસ એસિડ તરીકે વર્ક કરે છે, જ્યારે જે લિગન્ડ કે જે ડોનર એટમ છે એ લુઇસ બેઝ તરીકે વર્ક કરે છે. આપણે અહીં એક્ઝામ્પલ આપ્યા છે કે હેક્સામિન કોબાલ્ટ, જે કોબાલ્ટ એ અહીં આગળ આપણા માટે મેટલ છે, એ એક્સ કરશે એઝ એ લુઇસ એસિડ તરીકે, જ્યારે એમાઇન જે લિગન્ડ લાગ્યો છે એને જે ઇલેક્ટ્રોન પર ડોનેટ કર્યા છે એ લુઇસ બેઝ તરીકે વર્ક કરશે. કેમિસ્ટ્રીની અંદર બે અગત્યની વાત છે કે બીજા જયારે કમ્પાઉન્ડ આપણે લખીએ છીએ ત્યારે સાદા આપણે ફોર્મ્યુલા લખી દઈએ છીએ, જયારે અહીંયા સ્પેસિફિકલી એક વસ્તુ નોટ થાય છે કે જે આપણે અહીંયા મોટો કૌંસ અથવા તો બ્રેકેટ તરીકે જેને આપણે કહીએ છીએ, વિચ ઇઝ નોન એઝ અ કોડિંગ સ્ફિયર, મીન્સ ઇન દેટ ધ મેટલ એન્ડ ધ લિગેન્ડ્સ આર પ્લેસ્ડ ઇન બિટવીન ઓફ દેટ બ્રેકેટ ઇઝ નોન એઝ અ કોડિંગ સ્ફિયર. બીજી એક ટર્મ જે અહીંયા અગત્યની છે, દેટ ઇઝ ધ કોડિંગ નંબર. હવે દરેક વખતે આપણા માટે એવું થાય કે મેટલ જેમ બદલાતી જશે એમ એની સાથે બાઇન્ડિંગ એટમ છે લિગન્ડ્સ વિચ વી આર એટેચ વિથ દેટ મેટલ ઇઝ ડિફરિંગ, દરેક વખતે એક સરખા હોતા નથી. તો એના માટે છે કે મેટલ માટે દરેક માટે કોડિશન નંબર જુદો થાય છે. જનરલી આપણે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી કોડિશન કેમિસ્ટ્રીની અંદર આપણા માટે કોમન નંબર છે એ 4 છે અને 6 છે. સો ધ મોસ્ટ ઓફ ધ કમ્પાઉન્ડ્સ નોન હિયર વિચ હેવ ધ કોન્ડિશન નંબર 4 એન્ડ ધ કોન્ડિશન નંબર 6. નાવ ધ ઇમ્પોર્ટન્ટ એન્ટિટી હિયર ઇઝ ધ લિગેન્ડ, કે જે મેટલ સાથે કમ્બાઈન થાય છે. હવે એ કેસમાં આપણે જોઈએ છીએ કે લિગેન્ડનું ક્લાસિફિકેશન થાય છે, દરેક લિગેન્ડ એક સરખા હોતા નથી. તો લિગેન્ડના ક્લાસિફિકેશન માટે એક વસ્તુ છે કે સપોઝ દેટ લિગેન્ડ ઇઝ કેપેબલ ટુ ડોનેટ ધ વન ઇલેક્ટ્રોન પેર, ઇન દેટ કેસ વી કેન સે ઇટ ઇઝ અ મોનોડોનેટેડ લિગેન્ડ. જો ઇલેક્ટ્રોન પેર આપનાર એટમ પાસે એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ હશે તો એને આપણે મોનોરેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. જો એની પાસે બે ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ હશે ધેન ઇટ ઇઝ નોન એઝ અ બાયડેન્ટેડ લિગેન્ડ. જો 3 ઇલેક્ટ્રોન પેર આપી શકતું હશે તો એ ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખાશે. એ જ પ્રમાણે જો ચોથા લિગેન્ડ પણ આપે, ચોથો ઇલેક્ટ્રોન પેર પણ આપી શકતું હોય તો એ ટેટ્રાડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. બીજું એક કોમન આપણે જાણીતું છે, દેટ ઇઝ ધ હેક્સાડેન્ટેડ લિગેન્ડ, કે જેમાં 6 ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે તો એને આપણે હેક્સાડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. હવે અહીંયા આગળ જ્યારે આપણે 2 થી ચાલુ કરીએ તો 2, 3, 4, 5 અને 6 ની કેપેસિટી હોય તો એને આપણે 2 or more donor એટમ કહીશું, કે જેને આપણે પોલિડેન્ટેડ લિગેન્ડ તરીકે પણ ઓળખી શકીશું. હવે પોલિડેન્ટેડ લિગેન્ડ પાસે એક બીજી કેરેક્ટરિસ્ટિક્સ હોય છે કે જે ચક્રીય સંયોજન, મીન્સ વી કેન સે ઇટ ઇઝ ઇટ ફોર્મ્સ એ રિંગ સ્ટ્રક્ચર. જ્યારે કમ્પાઉન્ડ બનાવે, કોમ્પ્લેક્સ બનાવે ત્યારે રિંગ સ્ટ્રક્ચર બનાવે છે, અને એટલા માટે એ જે લિગેન્ડ્સ છે કે જેની પાસે 2 અથવા 2 થી વધારે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની શક્તિ છે અને એ જો રિંગ સ્ટ્રક્ચર બનાવે તો એ લિગેન્ડને આપણે બીજા અર્થમાં ચિલેટિંગ એજન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. કોડિશન કમ્પાઉન્ડની વાત કરીએ તો કમ્પાઉન્ડ અને ચિલેટિંગ એજન્ટ બેઉ માટેનું ઇમ્પોર્ટન્સ જુદું જુદું થાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલ્સ જોઈશું કે આપણી પાસે મોનોડોનેટેડ લિગેન્ડ એટલે કે એવા મોલેક્યુલ્સ છે કે જે એક જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે, દાખલા તરીકે H2O છે, ધેન CN છે, NH3 છે, NO2 છે, લાઇક દેટ.
તો એ કેસની અંદર આપણે એ બધાને મોનોડેન્ટ લિગન્ડ તરીકે ઓળખીશું, કેમ કે એ લોકો એક ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ ધરાવે છે. નીચે એક્ઝામ્પલ છે, હેક્ઝામિન કોબાલ્ટ પાછું, કે જ્યાં ગાડી કોબાલ્ટનો કોડિશન નંબર 6 થાય અને 6 NH3 એટમ એની સાથે જોડાયા છે. બીજું એક્ઝામ્પલ એની સાથે છે, દેટ ઇઝ FeSCN6. પેલામાં આપણે જોયું તેવું કે મોનોડેન્ટ લિગન્ડમાં એક જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ થતી હતી, જ્યારે અહીં આપણને બે ઇલેક્ટ્રોન પેર ડોનેટ થાય છે. અહીંયા એક્ઝામ્પલ આપણે આપ્યું છે, દેટ ઇઝ ઓક્સિજરેટ આયનનું, કે એની અંદર નીચે આપણે એરો જે બતાવ્યો છે કે બે ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન પેર આપવા માટે શક્તિમાન છે. એટલે અહીંયા જ્યારે ઓક્સિજરેટ આયન મેટલ સાથે જોડાશે તો એ કેસમાં એ રિંગ સ્ટ્રક્ચર બનાવશે, અથવા તો આપણે કહીશું કે એને એ ચક્રિય સંયોજન બનાવશે અને ચિલેટ બનશે. એક્ઝામ્પલ આપ્યું છે, દેટ ઇઝ Cr C2O4 થ્રાઇસ. બાયડેન્ડર માટે બીજું એક ઘણું જ જાણીતું ઉદાહરણ છે ઇથિલિન ડાયામાઇન. એમાં NH2 CH2 CH2 NH2, બેઉ સાઇડ પર જે NH2 છે એમાંના નાઇટ્રોજન એટમ છે એ ઇલેક્ટ્રોન પેર આપશે. પેલામાં આપણે જેવું ઓક્સિજરેટ આયન માટે જોયું, તો સેમ એવી જ રીતે અહીંયા પણ બે નાઇટ્રોજન એટમ છે કે જે ઇલેક્ટ્રોન પેર આપશે કોને, મેટલ આયનને, અને રિંગ સ્ટ્રક્ચર બનાવશે. એક્ઝામ્પલ, દેટ ઇઝ CO EN થ્રાઇસ. હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ માટેનું આપણે પહેલું જોયું, તો બાયડેન્ટેડ માટે જોયું, તો એમાં ઓક્સિલેટ જોયું, ઇથિલિન ડાયામાઇન જોયું. બીજું ઘણું જ જાણીતું નામ જે આપણા માટે છે કોન્ડિશન કેમિસ્ટ્રીની અંદર, દેટ ઇઝ ઇથિલિન ડાયામાઇન, ઇન વિચ વી કેન સે ટુ એક્ઝામ્પલ્સ આર હિયર વિથ યુ. ધ સ્ટ્રક્ચર ઓફ દેટ EDTA ઇઝ લાઇક ધીસ. અહીંયા જે બતાવ્યું છે આપણે એ પ્રમાણે EDTAનું સ્ટ્રક્ચર થશે. હવે અહીંયા આપણે જોઈએ તો વચ્ચેના બે જે નાઇટ્રોજન છે અને છેલ્લા જે છેવાડાના ખૂણા પરના જે ઓક્સિજન મળે છે એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. ટોટલ આપણી પાસે અહીંયા આગળ 6 ડોનર એટમ થશે, અને એટલા માટે આપણે EDTAને કહીએ છીએ ઇટ ઇઝ એ હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ. એટલે એ હેક્ઝાડેન્ટેડ લિગેન્ડના કેસની અંદર આપણે 6 જગ્યાએથી એ મેટલ સાથે જોડાશે અને ચક્રિય સંયોજનો બનાવશે. હવે જ્યારે આપણે કોમ્પ્લેક્સની વાત કરીએ તો કોડેન્સ સ્ફિયરની ઉપર આપણે પ્લસ ઓર માઇનસ સાઇન લખેલી જોઈએ છીએ, તો એ ચાર્જ ક્યાંથી આવે છે તો એની વાત કરીએ. અહીં એક્ઝામ્પલ લીધું છે FeCN6, ઉપર આપણે લખ્યું છે -3. તો -3 ક્યાંથી આવે એ જોઈએ, તો કે Fe ચાર્જ થશે +3, જ્યારે CN -1 છે, 6 CN જોડાય છે એટલે ટોટલ થશે -6. -6 + 3 આપણે બધા જાણીએ છીએ કે ઇટ ઇઝ -3, એટલે ઉપર આપણે ચાર્જ લગાવ્યો છે -3. અહીંયા બીજો એક કેસ જોઈએ કે જેની અંદર આપણી પાસે જે CO NH3 6 જે આગળ જોયું તે, પણ એ પાછળ બીજા Cl2 લાગ્યા છે. અહીંયા આપણે નીચે લખ્યું ન્યુટ્રલ કમ્પાઉન્ડ, ન્યુટ્રલ કમ્પાઉન્ડ બન્યો કેવી રીતે, કે ચાર્જ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયો છે તો એ જોઈએ. તો CO 2 છે, NH3 એ ન્યુટ્રલ લિગેન્ડ છે, અને એટલા માટે એના 6 × 0 વિલ ગીવ યુ ધ 6. વન સેકન્ડ, દેટ Cl ઇઝ એટેચ વિથ દેટ કોમ્પ્લેક્સ મેટલ, એનો -1 ચાર્જ છે, 2 ગુણાશે એટલે ટોટલ જયારે કરીશું તો +2 એન્ડ -2 વિલ નલીફાઈ એન્ડ બીકમ્સ એ ન્યુટ્રલ કોમ્પ્લેક્સ. બીજી એક અગત્યની વાત કે જયારે આપણે કોમ્પ્લેક્સની વાત કરી, ચાર્જની વાત કરી, હવે એના સ્ટ્રક્ચરની વાત કરીએ, તો કોડિશન કેમિસ્ટ્રીની અંદર કોડિશન નંબર એ અગત્યની વસ્તુ છે. આગળ આપણે કીધું તેવું કે કોડિશન નંબર 2 હોઈ શકે, 4 હોઈ શકે, 6 હોઈ શકે. જનરલી 4 અને 6 આપણા માટે વેરી ફેમિલિયર, ઘણા બધા જાણીતા છે. જો કોડિશન નંબર 2 હોય, ઇટ મીન્સ કે મેટલ ઇઝ લિંક અપ વિથ ધ 2 લિગેન્ડ, ઇન દેટ કેસ વી ગેટ ધ લિનિયર જ્યોમેટ્રી, મીન્સ દેટ મેટલ ઇઝ સરાઉન્ડેડ બાય ધ 2 મેટલ દેટ લિગેન્ડ એટ એ 180 ડિગ્રી. એક્ઝામ્પલ જોઈએ આનું, દેટ ઇઝ AgNH3 2, કે એની અંદર એક એજી બે NH3 સાથે જોડાયો છે. એજી ને બેઉ સાઇડ પર એક એક NH3 આવશે અને એંગલ 180 બનશે. સેમ ઇન કેસ કોડિશન નંબર 4 હોય, તો એની અંદર આપણને એક પોસિબલ જ્યોમેટ્રી મળે છે, ટેટ્રાહેડ્રલ મળે છે, જે અહીંયા આગળ આપણે સ્ક્રીન પર બતાવી છે કે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી અંદર કેવો શેપ થાય. બીજો પણ શેપ અહીંયા આપણા પર પોસિબલ બને છે કે જ્યારે 4 લિગેન્ડ મેટલ સાથે જોડાયા હોય, ઇન દેટ કેસ વી ગેટ ધ સ્ક્વેર પ્લેનર જ્યોમેટ્રી વિચ ઇઝ લીક લાઈક ધીસ.
એટલે જેમ કોન્સર્ન નંબર ટુ ની અંદર આપણે એક જ પોસિબિલિટી હતી કે જેની અંદર આપણને લિનિયર જ સ્ટ્રક્ચર મળતું હતું, હિયર ઇન કેસ ઓફ ધેટ કોન્સર્ન નંબર ફોર વી ગેટ ધ ટુ પોસિબલ સ્ટ્રક્ચર, વન દેટ ઇઝ ધ ટેટ્રાહેડ્રલ એન્ડ સેકન્ડ વન ઇઝ ધ સ્ક્વેર પ્લેનર. વન સેકન્ડ ધ એક્ઝામ્પલ્સ આર હિયર વિથ અસ. ઇન કેસ ઓફ ધ ટેટ્રાહેડ્રલ ઇટ ઇઝ ઝેડ એન એચ ફોર એન એચ થ્રી ફોર, મીન્સ ધ ઝેડ એન ઇઝ પ્લેસ એટ ધ સેન્ટર એન્ડ ધ ફોર દેટ ડોટ્સ આર કવર્ડ બાય ધ એન એચ થ્રી. In case of the square planar, it is the NICN 4, means that nickel is placed at the center and the 4 remaining position is occupied by the ligand, that is monoclinic ligand CN. Another important geometry, that is the coordinate number 6, in which here the possible structure is there. We everybody knows that it is known as the octahedral, in which the well-known example is that COCN6. Once again, CO center માં રહેશે અને બાકીની જે છ પોઝિશન છે that will be occupied by the monoclinic ligand that CN. Now, the type of the complex, it means that which type of structures is formed. Here is the case, that is K4 FeCN6. It is a very well-known compound with us. But here we can say that in which the K is act as a cation part and the FeCN6 acts as a anion part. So we can say here that the K is the simple cation here, while the second formula, that is the FeCN6, is the complex one. So we can say K4 FeCN6 is the somewhat of the type, that is the simple cation and the complex anion. The second case here, in which the cation part is little much complex, like that previous one, that anion, and the anion part, that is the simple. So we can say in this case the cation is complex and the anion is simple. Now one another possibility is there, in which here we can say that both that cation and anion both are the complex. So this is the third type of complex, in which the cation part is also complex and the anion part is also complex. Now once again, suppose this type of complexes are there, then how to name them? જ્યારે આવા કોમ્પ્લેક્સ આપણી પાસે હોય તો એક પ્રશ્ન ઉભો થાય કે આના નામ કેવી રીતે આપવા, તો એના માટે થોડા રૂલ્સ બન્યા છે. જે રૂલ માટે વાત કરીએ તો પહેલો રૂલ એવો છે કે કેટાઈનનું નામ પહેલા લખવાનું, પછી એનાઈનું નામ લખવાનું. મીન્સ વી હેવ ટુ રાઇટ ડાઉન ધ કેટાઈન ફર્સ્ટ એન્ડ ધેન વી હેવ ટુ રાઇટ ડાઉન ધ નેમ ઓફ ધ એનાયન. ઇન કેસ દેટ ધ લિગેન્ડ્સ આર નેમ ફર્સ્ટ, જો લિગેન્ડ્સ એક કરતા વધારે જોડાયા હોય તો પાછો પ્રોબ્લેમ થશે કે કોને પહેલો નંબર આપો કોને છેલ્લો નંબર આપો. તો ત્યાં એક નવો નિયમ બનાવ્યો છે કે જ્યારે સરખા લિગેન્ડ્સ ભેગા થયા હોય તો એ કેસમાં આપણે આલ્ફાબેટિકલ લેવાનો, મીન્સ એ સ્ટાર્ટ કરવાનો, ઝેડ છેલ્લે આવશે. મેટલ આયનનું નામ કરવાનું આવે તો મેટલને આપણે છેલ્લે લખીએ છીએ. મેટલનું નામ છેલ્લે લખ્યા પછી એની બાજુમાં આપણે બ્રેકેટ લખીએ છીએ. બ્રેકેટની અંદર રોમન ન્યુમરલ્સની અંદર એનું ઓક્સિડેશન સ્ટેટ લખીએ છીએ. અને બીજી એક અગત્યની વસ્તુ કે નામ જ્યારે લખવાનો આવે ડ્યુરિંગ દેટ નો સ્પેસ ઇઝ રિટન ઇન બિટવીન દેટ નેમ. લિગેન્ડ્સ જ્યારે હોય તો લિગેન્ડ્સના પ્રકાર જુદા જુદા થાય છે. લિગેન્ડ્સ ક્યાં તો એનાયનિક હોય, ક્યાં તો કેટાયનિક હોય, અથવા તો ન્યુટ્રલ હોય. જો લિગેન્ડ સપોઝ એનાયનિક હોય, મીન્સ આપણે જોઈએ તો હેલોજેનિક કમ્પાઉન્ડ છે, દેટ ઇઝ CLBRI લાઈક દેટ, તો એ કેસની અંદર જ્યારે આપણે નામ લખીએ ત્યારે એમના નામની પાછળ એ ઓથી પૂરું થાય છે. એટલે સપોઝ દેટ ક્લોરિન હોય તો ક્લોરિનની જગ્યાએ ક્લોરો થાય, બ્રોમિન હોય તો બ્રોમિનની જગ્યાએ બ્રોમો થાય, લાઈક દેટ. સપોઝ ધ નેમ ઓફ ધેટ લિગેન્ડ ઇઝ એન્ડ વિથ IDE, આપણે આગળ કીધું તેવું કે ક્લોરાઇડ હોય કે બ્રોમાઇડ હોય, તો એને એન્ડ લખતી વખતે જ્યારે નામ લખીએ ત્યારે ઓથી કરવાનું આવે છે. સપોઝ જો લિગાન્ડના નામમાં, એના નેચરલ નામમાં છેલ્લા અક્ષર ITE હોય, ધેન વી હેવ ટુ ચેન્જ દેટ વિથ દેટ ITO. મીન સલ્ફાઇડ ઇઝ ધેર, ધેન ઇટ ઇઝ નોન એઝ અ સલ્ફાઇટો, લાઈક દેટ. સપોઝ દેટ AT ઇઝ ધેર, મીન સલ્ફેટ ઇઝ ધેર, વન્સ અગેન ઇટ બીકમ્સ ATO. એ આપણી પાસે થોડાક ઉદાહરણ છે કે જેની અંદર આપણે જોઈએ છીએ, જે આપણે આગળ વાત કરીએ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે.
કે બ્રોમાઇડ છે એ એનાયનિક લિગેન્ડ છે, તો એના નામ જયારે આપણે નોમેન્ક્લેચર લખતી વખતે એ બ્રોમો થઈ જશે, ક્લોરાઇડ હશે તો ક્લોરો થઈ જશે, સાયનાઇડ હશે તો સાયનો થઈ જશે, ફ્લોરાઇડ હશે તો એ ફ્લોરો થઈ જશે. આગળ જે આપણે વાત કરીએ મોનોડેન્ટેટ લિગેન્ડ હતા, બાયડેન્ટેટ લિગેન્ડની વાત કરીએ તો બાયડેન્ટેટ લિગેન્ડની અંદર પણ એ જ વસ્તુ થઈને ઉભી રહેશે કે પાછળ જો એટી આવતું હશે તો એની પૂર્ણાહુતિ આપણે એ ટી ઓ કરીશું, મીન્સ ધેટ એવરી લિગેન્ડ ઇઝ એન્ડ વિથ ઓ. અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે લિગેન્ડ જુદા જુદા પ્રકારના ભેગા થયા હોય તો કોને પ્રાયોરિટી આપવી, તો ન્યુટ્રલ જે લિગેન્ડ છે એના નામ આપણે એના નામ સાથે જ રાખીશું. જે એનાયનિક લિગેન્ડમાં આપણે કીધું કે એ લોકોના નામની પાછળ આપણે ઓ પ્રત્યે લગાવ્યો છે, મીન્સ ધેટ નેમ ઇઝ એન્ડ વિથ ઓ. હિયર ઇન કેસ ઓફ ધ ન્યુટ્રલ લિગેન્ડ ધ નેમ રિમેન્સ ધ સેમ. સપોઝ ધેટ ઇથિલિન ડાયામાઇન ઇઝ ધેર, તો ઇથિલિન ડાયામાઇન એ ન્યુટ્રલ લિગેન્ડ છે, તો એના નામમાં આપણે કોઈ ફેરફાર થતો નથી. જ્યારે લખવાનું આવે તો એ ઇથિલિન ડાયામાઇન તરીકે જ વપરાય છે, અથવા આપણે લખીશું તો ઇથિલિન ડાયામાઇન જ લખીશું. થોડા ઘણા અપવાદો દરેક જગ્યા હોય છે. સેમ વસ્તુ અહીંયા પણ થઈને ઉભી રહે છે કે એક્સેપ્શન્સની કે વાત થઈ તો એમાં એક એચ ટુ ઓ મોલેક્યુલ છે, તો એના માટે આપણે એ ન્યુટ્રલ છે પણ આપણે એક્વાવર શબ્દ વાપરીશું. બીજું છે એમોનિયા છે, તો એને માટે એમાઇન શબ્દ વપરાય છે. ધેન અનધર દેટ ઇઝ સીઓ ઇઝ ધર, હિયર વી કેન સે ઇટ ઇઝ અ કાર્બોનિલ ગ્રુપ લાઈક દેટ. પછી એક વસ્તુ છે કે જે નામ લખવાનું આવે છે ત્યારે એક કરતા વધારે જ્યારે લિગેન્ડ ભેગા થયા હોય, સપોઝ આપણે કોઈક વાત થઈ કે એમાં સીએલ ફોર લખાયા છે તો એને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરવા, તો જો સિમ્પલ લિગેન્ડ જોડાયા હોય અને બે લિગેન્ડ જોડાય તો એ લિગેન્ડની આગળ આપણે ડાઈ વાપરીશું, જો ત્રણ લિગેન્ડ જોડાયા હશે તો આપણે ટ્રાય શબ્દ વાપરીશું, ચાર જોડાયા હશે તો ટેટ્રા વાપરીશું, પાંચ જોડાયા હશે તો પેન્ટા વાપરીશું, છ જોડાયા હશે તો હેક્ઝા શબ્દ વપરાશે. હવે અહીંયા આગળ પાછું એક કન્ફ્યુઝન એવું થઈને ઉભું રહે છે કે જો સિમ્પલ લિગેન્ડ છે તો સિમ્પલ લિગેન્ડની આગળ આપણે લગાવી શકીશું બે ત્રણ ચાર જ્યારે હશે, ઇન ધેટ કેસ વી કેન યુઝ ધેટ બાય ડાય ટ્રાય ટેટ્રા એટસેટ્રા. બટ સપોઝ ધેટ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આર ધેર વિચ ઇઝ એટેચ વિથ ધેટ મેટલ, ઇન ધેટ કેસ વી હેવ સર્ટન લિમિટેશન્સ, ઓર ઇન ધેટ કેસ વી કાન્ટ યુઝ ધેટ બાય ટ્રાય ટેટ્રા લાઈક દેટ. ઇન ધેટ કેસ વી વિલ યુઝ ધેટ બીસ ઇન્સ્ટેડ ઓફ ધેટ બાય. ઇન કેસ ઓફ ધ ટુ લિગેન્ડ્સ સપોઝ એટેચ વિથ ધેટ મેટલ, ઇફ ધ થ્રી કોમ્પ્લેક્સ લિગેન્ડ્સ આર એટેચ વિથ ધેટ મેટલ, ઇન ધેટ કેસ ઇન્સ્ટેડ ઓફ ધ ટ્રાય વી યુઝ ધ વર્ડ ધેટ ઇઝ ટ્રીસ લાઈક દેટ. ઇન કેસ ઓફ ફોર ઇટ ઇઝ નોન એઝ અ ટેટ્રાકીસ, ઇન કેસ ઓફ ફાઈવ ઇટ ઇઝ અ પેન્ટાકીસ, ઇન કેસ ઓફ સિક્સ ઇટ ઇઝ અ હેક્ઝાકીસ લાઈક દેટ. ધ નેમ ઓફ ધ લિગેન્ડ ઇઝ પ્લેસ ઇન ધ પેરેન્થિસ, મીન્સ વી કેન સે સપોઝ વી વોન્ટ ટુ રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા ધ નેમ ઓફ ધ લિગેન્ડ, the complex has the charge, suppose it is negative. આપણે આગળ જે ચાર્જની વાત કરી કોર્ડસન ચાર્જની વાત, એવું જો કોર્ડસન સ્ફિયરની ઉપર આપણને માઇનસ સાઇન મળે અથવા તો એનો ચાર્જ નેગેટિવ હોય, તો એ કેસની અંદર મેટલનું નામ જે છે એ નામ એ ટીથી પૂરું થાય છે. સપોઝ આપણી પાસે મેટલ નિકલ છે તો આપણે કહીશું કે ઇટ બીકમ્સ એ નિકલેટ. સપોઝ સીયુ છે તો ઇટ બીકમ્સ એ સ્ક્યુપરેટ. ઇફ એફ ઇઝ ધેર ધેન વી કેન સે ઇટ ઇઝ એ ફેરેટ લાઈક દેટ. થોડા એના એક્ઝામ્પલ જોઈએ આપણે, તો પહેલો એક સિમ્પલ આપણા માટે જાણીતો કમ્પાઉન્ડ છે દેટ ઇઝ કે ફોર એન આઈ સી એન ફોર. આગળ જે વાત કરીએ એ પ્રમાણે આપણે અહીં આગળ આપણી પાસે સિમ્પલ કેટાયન છે અને કોમ્પ્લેક્સ એનાયન છે, તો જે નિયમ જોયા એ પ્રમાણે આપણે પહેલાં કેટાયનનો વાત પહેલાં કરવું પડે, તો અહીંયા આગળ આપણે પોટેશિયમ પહેલાં લખવું પડશે, ત્યાર પછી આપણી પાસે જે લિગેન્ડ જોડાયો છે મેટલ સાથે એનું નામ લખવું પડશે, તો દેટ ઇઝ અ સાયનો, સાયનાઇડ છે, પાછળ ઓ થશે એટલે ઇટ બીકમ્સ અ સાયનો. હવે આપણે જોઈશું તો કેટલા જોડાયા છે, તો ચાર સાયનાઇડ એટમ જોડાયા છે નિકલ સાથે અને એ સિમ્પલ છે એટલે અહીંયા આપણે ટેટ્રા શબ્દ વાપરીશું. જો એ કોમ્પ્લેક્સ હોત તો અહીંયા આપણે ટેટ્રાકીસ વાપરવું પડત, પણ અહીંયા આપણે જાણીએ કે સીએન એ સિમ્પલ લિગેન્ડ છે, તો એ કેસની અંદર આપણે ચાર લખીશું તો ટેટ્રા સાયનો થશે. એ થઈ ગયું. પછી છેલ્લો રહ્યો આપણી પાસે મેટલ, મેટલ નામની પાછળ એ ટી લાગશે એટલે એ આખો જ આ કમ્પાઉન્ડનું વાત નામ લખવું હોય આપણે તો પોટેશિયમ ટેટ્રાસાયનો નિકલેટ થશે. ચાર ઝીરો થઈ જાય છે એટલે પાછળ આપણે એ ચાર ઝીરો તરીકે વર્ણવ્યો છે. બીજું એક્ઝામ્પલ જોઈએ,
તો CrNH3 5 CO3 Cl. આપણા પેલા બીજા પ્રકારનું ઉદાહરણ થયું કે જેની અંદર કેટાયન એ કોમ્પ્લેક્સ છે અને એનાયન એ સિમ્પલ છે. પાછું એ જ વસ્તુ કે આપણે કેટાયન પહેલા લખવું પડશે અને પછી એનાયન પર જવું પડશે. હવે કેટાયન લખવા જઈએ તો કેટાયન ની અંદર આપણી પાસે બે વસ્તુ છે, એક તો મેટલ એટમ છે અને બીજો લિગેન્ડ છે. તો લિગેન્ડ પહેલા લખાશે, પાછી બે વસ્તુ અહીંયા થઈ કે આપણી પાસે બે ટાઈપના લિગેન્ડ અહીંયા આગળ જોડાયા છે, એક ન્યુટ્રલ છે બીજો નેગેટિવ છે. તો લખતી વખત આપણે લખીશું તો એમાઇન છે સિમ્પલ છે એટલે એની આગળ પેન્ટા લાગશે, 5 એમાઇન જોડાયા છે એટલે. ત્યાર પછી કાર્બોનેટ છે, એમાં કીધું તેવું કે ઓ થી પૂર્ણાહુતિ કરવાની, મીન્સ ધેટ કાર્બોનેટ બીકમ્સ કાર્બોનેટો. ધેન વી હેવ ટુ રાઇટ ડાઉન ધ નેમ ઓફ ધેટ મેટલ. હવે અહીંયા આગળ આપણે પ્રશ્ન, આગલાની અંદર આપણે એટી લગાવ્યું તો અહીંયા લગાવ્યું નથી, કેમ કે અહીંયા આગળ કોમ્પ્લેક્સ કેટાયન આપણે કેટાયન છે, ક્રોમિયમ એવું ને એવું જ રહેશે, એનો ઓક્સિડેશન નંબર થશે 3 અને છેલ્લે કેટ એનાયન પાર્ટ લખવો પડશે. અહીંયા આગળ એક વસ્તુ છે કે એનાયન જ્યારે છેલ્લે લખીએ ત્યારે એ ગમે એટલા મોલેક્યુલ હોય અથવા એનું નામ સેમનું સેમ રહેશે. એટલે સપોઝ સીએલ જો અંદર હોત તો આપણે ક્લોરો લખવો પડત, પણ અહીંયા આગળ સીએલ બહાર છે, બહાર છે એટલે એ સિમ્પલ એનાયન તરીકે વર્ક કરે છે. ત્યાં આપણે એનું નામ એઝ ઇટ ઇઝ એવું ને એવું જ લખાશે, ક્લોરાઇડ લખાશે. સપોઝ ત્યાં આગળ બે હોય તો પણ એ ડાયક્લોરો ત્યાં નહીં થાય, એ ખાલી ક્લોરાઇડ જ બનશે. ત્રીજું ઉદાહરણ જોઈએ, એની અંદર આપણે લખ્યું છે તે પ્રમાણે કે આપણી પાસે કોમ્પ્લેક્સ કેટાયન છે અને એનાયન પણ કોમ્પ્લેક્સ છે. કેસમાં આપણે જે કીધું તેવું પહેલા કેટાયનનો ભાગ લખવો પડે પછી એનાયન પર જઈએ. તો કેટાયન લખવા માટે ક્લોરિન એટમ જોડાયો છે પ્લેટિનમ સાથે, બે એટમ જોડાયા છે, ઇન ધેટ કેસ વી કેન સે ઇટ ઇઝ અ ડાયક્લોરો. ધેન વી હેવ ટુ રાઇટ ડાઉન ધ નેમ ઓફ ધેટ મેટલ, હિયર ઇટ ઇઝ અ પ્લેટિનમ, સો પ્લેટિનમ ઇઝ ધેર. ધેન ધ ચાર્જ ઓફ ધેટ મેટલ, વન્સ અગેન વી હેવ ટુ શિફ્ટ ઓન ધેટ એનાયન પાર્ટ. તો ત્યાં આગળ આપણી પાસે વન્સ અગેન ધેટ ક્લોરો ઇઝ એટેચ વિથ ધેટ પ્લેટિનમ, બટ ફ્લોર ક્લોરિન એટમ ઇઝ એટેચ વિથ ધેટ, સો ઇટ ઇઝ અ ટેટ્રાક્લોરો. નેમ ઓફ ધેટ મેટલ એન્ડ્સ વિથ ધેટ એટી, મીન્સ ઇટ ઇઝ અ પ્લેટિનેટ. Then the charge of that platinate. આ નામમાં થોડીક વિચિત્રતા આપણને દેખાય છે, કેમ કે રૂટીનમાં જે નામ આપણે જોયું એના કરતા એક જુદું દેખાયું. પેલામાં નિયમો છે, આ એક્સેપ્શન કેસમાં આવે છે અને એના માટે સ્પેસિફિક એટલે જ આપણે ઉદાહરણ લીધું કે H then BF4. તો આમ જોવા જઈએ તો આપણે પહેલા કેટાયનનો ભાગ લખવો પડે અને પછી એનાયન પર જવું પડે, પણ અહીંયા આગળ એક્સેપ્શન કેસમાં જ્યારે H આગળ લાગ્યો હોય કેટાયન તરીકે તો એ એસિડ તરીકે વર્ક કરે છે અને એનું આખું ફોર્મ્યુલા બદલાઈ જાય છે. અને એ કેસમાં એને આપણે એચને કોઈ જગ્યાએ સ્પેસિફિકલી બતાવવાનો હોતો નથી. ઇન ધેટ કેસ વી હેવ ટુ રાઇટ ડાઉન ધેટ લિગેન્ડ વિચ ઇઝ એટેચ વિથ ધેટ મેટલ, દેટ ઇઝ ફ્લોરિન ઇઝ હિયર, ઇટ બીકમ્સ અ ફ્લોરો એન્ડ ધ ફોર ફ્લોરિન ઇઝ એટેચ વિથ ધેટ બી, મીન્સ ઇટ ઇઝ અ ટેટ્રાફ્લોરો. ઇફ એટ ઇઝ એઝ અ કેટાયનિક પાર્ટ ધેન ઇટ બીકમ્સ ધેટ બોરિક એસિડ એન્ડ ધેન વી હેવ ટુ રાઇટ ડાઉન ધ ઓક્સિડેશન સ્ટેટ ઓફ ધેટ મેટલ એટમ. તો મિત્રો, અહીંયા આગળ આપણે કોન્ડિશન કેમિસ્ટ્રી માટેની પ્રાયોર જે વસ્તુ છે એ પૂરી કરી. એનાથી થોડી આગળનું સ્ટેજ કે જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી તરીકે ઓળખાય છે અને બાકીની વસ્તુ છે એ મારા સાથી મિત્ર ડોક્ટર એમ.એન. પટેલ સાહેબ આપણને એક્સપ્લેન કરશે. Now, conditional compound can be explained by mainly four theory, that is valence bond theory, molecular orbital theory, crystal field theory and ligand field theory. So today I am going to discuss about the crystal field theory. So crystal field theory was developed by Bethe, Van Leck, Sklep and Penny in early 1930s. But now question is, why it is called crystal field theory? It is called crystal field theory because, so it is first applied to the ionic crystal and therefore it is called a crystal field theory. So nowadays crystal field theory is most widely accepted than a valence bond theory. As earlier discussed that, what is coordination compound? So coordination compound means, so complex is a combination of central metal ion surrounded by ligand. But crystal field theory is explained some another way. So according to this crystal field theory, CFT regards a complex as a combination of central metal ion surrounded by other ions or molecules.
So that is up to a ordinary person, but not alone. But here, crystalline required with clear brick type 1. Means the ligand must be having a negative charge. So this ligand are treated as a prime charge or prime type 1. Now what is prime charge? So negative charge ligand like fluoro, bromo, hydroxide. So such kind of ligand are known as a prime charge. So here the negative charge of and the positive charge of sodium metal ion. And what is the interaction? That is the electrostatic interaction between this positive charge and negative charge is taking place. And the basic concept of this CFD, means CFD consider so this electrostatic interactions, means the bonding between this metal and ligand is purely on. The question is, what is prime dipole? Prime dipole means the molecule having a two different charge, so that is a positive and a negative charge. But if the ligand is neutral, then how it is act as a positive and negative charge? Now let us see here, so NS is a ligand. In which nitrogen and hydrogen atom is there. But there is a electronegative difference between nitrogen and hydrogen. Now electronegative means tendency to attract electron to atom. Here, nitrogen is more electronegative compared to hydrogen. So here, bonding between nitrogen and hydrogen is the covalent bond. So here, this electron pair is present in between the two metal atoms. So nitrogen is more electronegative. So that attracts electron more toward the nitrogen atom and it creates partial positive charge. At the hydrogen end, so there is a slightly positive charge. Now this negative end of this nitrogen is pointing toward the metal atom and metal having already a positive charge. So there is an interaction between positive and negative charges taking place. So that is an electrostatic interaction. And as a result, so this ionic bond is formed. So here the neutral ligand can act as a prime dipole and that is due to an electronegative difference. Means more electronegative compound attract electron more toward the atom and create a partial negative charge and the remaining atom becomes a slightly positive charge. Now CFD does not consider the covalent bonding and that is lacking of theory and that's why the ligand field theory is developed because the compound cannot be, all compound cannot be have a negative charge. So there is some compound, there is some overlapping of metal and ligand orbital is taking place. And therefore, so this covalent bonding is there and therefore a ligand field theory is developed. So ligand field theory consider the covalent bonding in addition to a electrostatic interaction. Now in CFT, the bonding between metal cation and ligand is arise from the electrostatic interactions just discussed earlier. That is between the metal ion that having a positive charge and partial negative charge or presence of ligand just like a point dipole or negative charge that present in a point charge. Now here you can see that so central metal having a positive charge, ligand having a negative charge. So this bond between this metal and surrounding ligand are purely ionic, that is the electrostatic interaction. Means the interaction takes place from the negative charge of this metal, negative charge of ligand and the positive charge of metal ion. And it provides a stability of complex because it forms bond is formed between the positive charge and negative charge. Now this interactions between the electron of cation and the ligands that is negative charge are repulsive. So here there are two processes take place simultaneously. Positive charge and negative charge, it creates a bond between metal and ligand. But here the electron of central metal atom and the negative charge provided by the ligand are repulsive and this repulsive force are responsible for the splitting of a d orbital. Now the splitting of d orbital in octahedral complexes. In octahedral complex, the central metal atom at the center of octahedron, six corner is occupied by the ligand, that is six ligand,
and this x is x, y, z, minus x, minus y and minus z at the adjacent corner of the ligand. Now in octahedral complexes, so there are 6 ligand or 6 electron pair. So these are pointed toward the metal atom or coordinate with metal ion, that is along the axis, that is this 6 axis. So ligand is attacked from 6 axis in octahedral complexes. Now here in octahedral complexes, metal at the center. So d orbital, so there are 5 d orbitals, and all these 5 d orbital are in normal free ion state, it is degenerate. Now here the lobes of d z square orbital is pointed along the z axis, and the lobes of d x square minus y square orbital is pointed along x and y axis. Means the lobes of this orbital are pointed along the axis, and these two sets of orbital, or these two orbital is known as a EG orbital. So E stands for a doubly degenerate, so two orbital, and therefore these sets of orbital is known as a EG orbital. Now the remaining orbital is dxy, dyz and dxz. So lobes of this orbital is pointed or lie in between this axis, so xy, so it in between x and y axis, yz, so it in between y and z axis, and xz, that is in between x and z axis. So now ligand is approached along the axis. The lobes of this orbital along the axis means here there is a phase to phase interaction, and as a result, so energy of this EG orbital is larger or greater repulsion, means EG orbital becomes higher in energy, while the lobes of this dxz, dyz and dxz orbital is in between the axis, so there is a repulsion, but the extent of repulsion is less, and as a result, so this orbital is lower in energy, or you can say this orbital is stabilized while the EG orbital is destabilized. Now here this dxy, dxyz and dxz, so these are three orbital, and these three sets of orbital are known as a T2G orbital. So T2 means T stand for a triply degenerate, so there are three orbital, means it is known as a T2G, and it is a triply degenerate. Now here you can see that, so these are, this is the d x square minus y square orbital, so lobes of these orbitals along this x and y axis. So in this is, we are talking about these octahedral complexes, means the ligand is approaching along this x, y and z axis. So ligand is the ligand directions and metal orbital directions are same, so there is a greater repulsion between the electron of metal orbital and a ligand orbital, and as a result, so due to this greater electrostatic repulsion, so energy of this EG orbital is higher. Similarly, this happen with a dz square orbital. So lobes of this dz square orbital point along this z axis. Ligand are approaching from the z axis, and as a result, the repulsions between the electron of ligand and metal, that is dz square orbital, take place. And as a result, so energy of this dz square orbital is increased. Now let's see about the T2G orbital. So these lobes of this T2G orbital lie in between the axis. So we are, this is the octahedral complexes, and therefore the ligands are approaching from x, y and z axis. Here there is no phase to phase interactions between metal orbital and a ligand orbital. So therefore there is a less electrostatic repulsions, and as a result, so energy of this orbital is lower. Now here this is the splitting diagram. So this is the free metal ion, this is the spherical field, so where the energy is increased, and in octahedral field, so this d orbital is splitting into a T2g and EG level. Now here the T2g orbital is lower in energy, while the EG orbital is higher in energy. T2g orbital is lower in energy because the lobes of this orbital is pointing in between the axis, and as a result, so there is a less interaction, less electrostatic interaction, and as a result, so this orbital is stabilized. While the EG orbital point along the axis, ligands are also approaching from the same direction. As a result, there is a greater repulsion that results in increase in energy. It means that if the ligand directions and metal orbital directions are same, energy is increased and the orbital is more destabilized. If the metal orbital and the ligand are
not close to each other, then there is a lesser repulsion and this orbital is more stabilized. Now the energy difference between Eg and T2g orbital is known as a crystal field splitting energy, that is denoted by symbol, that is delta O. Sometimes it is also known as a 10 dq, means the energy difference between this T2g and Eg orbital is also depend on some extent to the polarizability of center metal atom, that is D, and magnitude of charge. And that's why this symbol D and Q is used. D means the polarizability of central metal atom, and Q means a magnitude of charge. So it is difficult to separate out this symbol D and Q, and therefore it is used as a simple empirical formula, that is a dQ. Now the energy of this Eg orbital is increased by 6 dQ. Now total energy difference is 10 dQ. So there are 5 orbital, means the each orbital contribute 2 dQ. Here the energy difference between this Eg orbital is 6 dQ, while the Eg orbital is 2. So why it is increased by 6 dQ? Now this energy of this Eg orbital is increased by equal amount to the unsplit 5-fold degenerate orbital. Means there are 5 orbital. Out of 5 orbital, so these 2 orbital are split, but this energy is equal to unsplit 5-fold degenerate orbital, means there are 3 orbital is unsplit, and equal to 3 orbital, that is 6 dq. And that's why the energy of this Eg orbital is increased by 6 dq. So similarly is happened with T2g orbital. So energy of this T2g orbital is decreased by 4 dq, even though it's having a 3 orbital, but it is the energy is this T2g orbital is decreased by the equal amount of unsplit 5-fold degenerate orbital. Means here the splitting orbital is 3, unsplit orbital is 2, and it is equal to unsplit orbital, and that is 2 into 2, means it is decreased by a 4 dq. Now barycenter. So what do you mean by barycenter? Now average energy of d orbital in complex is equal to energy of d orbital in a spherical field. So that is the center of gravity remain unchanged, center of gravity of the split orbital remain unchanged, and that is called a barycenter. Now you can see that, so energy of this Eg orbital is increased by 6 dq, means there are 2 orbital, so total energy is 6 into 2, that is 12 dq. So similarly energy of T2g orbital is decreased by a 4 dq, and there are 3 orbital, means 4 into 3 minus 12 dq, means above the barycenter the energy is 12 dq, below the barycenter that is minus 12 dq, means average energy above and below the barycenter remain same. So that's why, so this line is known as a barycenter. Now splitting of d orbital in tetrahedral complexes. Now in tetrahedral complex, central metal atom at the center of cube. So it is a tetrahedral, means there are 4 ligand, and these 4 ligand are at the alternative corner of the cube. So this is suppose this is the one face, so alternative corner of this ligand is this one, and similarly in below plane, so these are the alternative, so all these 4 ligand are at the alternative corner of the cube. Now so lobes of this dz square and dx minus orbitals are half the diagonal of faces of cube away from the nearest ligand dipole. Why? Because the lobes of this dz square orbital is lie along this z axis, lobes of the x square minus y square orbital lie along this x and y axis. So these are the two ligand dipole, and these are the half the diagonal faces of cube away from the nearest ligand dipole, and therefore so these E sets, so dz square and dx square minus y square orbital is known as a E set sort of orbital, not it is Eg orbital, because here in tetrahedral field it is a non-centrosymmetric, so here we cannot use this prefix G. So here this dz square and dx y square orbital is slightly away from the ligand dipole, and as a result so this orbital is more stabilized. Now in case of this dxy and dyz and the xz orbital, so these sets of orbital is known as a T2 orbital. T2 means just
said earlier, that is it is triply degenerate. So here these sets of orbital have the edges of faces of cube away from the nearest ligand dipole, and as a result, so these orbitals quite close to the ligand dipole, and as a result, so these orbital are most destabilized. And as you can see in this diagram, so here the T2 sessa orbital is most destabilized, while the dx square minus y square and dz square orbital is stabilized. Here you can see that the energy pattern is completely inverted in octahedral and tetrahedral complexes, because in tetrahedral complexes, so ligand directions and the lobes directions are face to face. There is a face to face interactions, and as a result, so energy is increased. And particularly these EG orbitals are lying along the axis, and therefore there is a greater repulsions between the metal orbital and ligand orbital, and therefore this energy is increased in case of octahedral complexes. But in case of here tetrahedral complexes, so energy of EG orbital is less, because the EG or E sets of orbital is slightly away from the ligand dipole, and therefore this orbital is most stabilized, while the T2G orbital is quite close to the ligand dipole, and therefore this orbital is stabilized. Now here this splitting between these E sets of orbital and T2 sets of orbital is known as a delta T. So here the energy difference is remain same, that is the 10dQ. So here energy of this T2 sets of orbital is increased by 4dQ, that is equal to unsplit 5-fold degenerate orbital, and similarly energy of this E sets of orbital is decreased by 6dQ. Now delta T is equal to only 0.44 delta O. That is the reason why, so delta T is very less compared to delta O, because its ligand dipole are encounter face to face in octahedral complexes, while there is no face to face in encounter between metal orbital and ligand orbital, and therefore the crystal field splitting energy delta T is only 0.44 of a delta O. Now splitting of d orbital in trigonal bipyramid geometry. Now as you know that, so if the ligand directions and metal orbital directions are same, and that orbitals are most destabilized. So here you can see the in trigonal bipyramid geometry, so dz square orbital point along this axis, and therefore, so this dz square orbital is most destabilized, because this orbital is face to face with two ligand, and so dz square orbital is most destabilized. Now similarly, none of the other ligand are encounter face to face with any d orbital, but so lobes of this dxy and dx square minus y square orbital are adjacent. So these are lying dx square minus y square lie along the axis, dxy in between the axis. So these lobes of this orbital are so disposed or equally adjacent with this equatorial ligand and form a doublet, while the dxy and dyz orbital is most stabilized. Now these are the splitting pattern for in trigonal bipyramid. So dz square orbital is most destabilized, dxy and yz orbital is most stabilized. The splitting of d orbital in square pyramidal geometry. Now here you can image that. So in square dx square minus y square point along this x and y axis, and therefore so this orbital is most destabilized, while the dz square orbital is repelled by only one ligand, that is along this plus z direction, and therefore so energy of dz square orbital is followed by dx square minus y square. So then this it is in a xy plane, and therefore dxy orbital is slightly higher in energy compared to dxy and dxz and dyz. Now splitting of d orbital in trigonal prismatic complexes. So this kind of geometry has a historical importance. So the Werner did consider so this trigonal prismatic as a geometry when he studied the six coordinate compound. So dithionyl complexes of vanadium and rhenium. So this compound having a such kind of geometry. Now in this kind of geometry, metal atom at seated inside the belly, and the six corner is occupied by the this six ligand dipole. Now image that which orbital is most stabilized. Okay, now the dz square orbital is most stabilized because it is passing through two trigonal
plane, and as a result, there is none of the ligand dipole are close to the metal orbital, and as a result, this orbital is most stabilized. While this dxz and dyz orbital are relatively close to the ligand dipole, and as a result, so this orbital are most destabilized, while dxy and dyz orbital lie in between these two trigonal plane, and as a result, so this orbital is affected but lesser extent to dxz and dyz orbital. Now the spinning order is dxyz xz is most destabilized, followed by dxy, dx square minus y square, and dz square. Now splitting of d orbital in square planar complexes. Now in dh system, the electronic configuration is t2g6eg2, means the single electron is accommodated in dz square orbital and dx square minus y square orbital. Now here the single electron in dx square minus y square is repelled by 4 ligand, while the single electron in dz square orbital is repelled by these two ligand, means the dz square orbital is lower in energy compared to dxy minus y square. So if the ligand field strength is large, then the energy difference between the dxy minus y square and dz square orbital is larger than the pairing energy. So as a result, in such a situation, so both electron are accommodated in dz square orbital. Now if the both electron are present in dz square orbital, so ligand approaching from z and minus z direction encounter greater repulsions than the ligand approaching from x and y directions. So as a result, greater repulsions along this x, z and minus z direction. So as a result, so there is a no bond form along this z and minus z direction, and as a result, so this square planar complex is formed. Now the splitting is depend upon the how much the tetragonal distortion. If the tetragonal distortion is large, means if the ligand field is large, so then this dz square orbital is lower in energy than the xy orbital. So it is also depends on metal and ligand. So if the metal is cobalt, nickel and copper too, so then the dz square orbital is round about nearly energy to the xz and yz orbital. But in case of these platinum complexes, the energy of this dz square orbital is lower than dxz and yz orbital. Now here you can see that delta sp is 1.3 delta o, while the delta t is only 0.44 delta o. Means here the crystal field splitting energy in square planar complex is larger than delta o, and that is due to here the further splitting of dx square minus y square and dz square orbital is takes place, and as a result, so crystal field splitting energy in square planar complex is larger than octahedral complexes. Now Jahn Teller distortions. So whenever dz square orbital or dxy minus y square orbitals are unequally occupied, the distortion occur, and such kind of distortion is known as a Jahn Teller distortion. So what this Jahn Teller theory stated, so any nonlinear molecule system in a degenerate electronic state will be unstable and will undergo some sorts of distortions to lower its symmetry and remove the degeneracy. So this is the Jahn Teller theorem. But so these repulsions by 6 ligand in octahedral complexes split the orbital in T2g and Eg level. But if this d electron are symmetrically arranged, so they will repel all 6 ligand equally, and the structure will be a regular octahedral. But now here, so all this D3, D5, D6 and D8 system, so all are symmetrically arranged, means this T2g orbital are symmetrically arranged. So here all these 5d orbital having a single electron, means the ligand approaching from this x, y and z direction, so they will repel all ligand equally, and as a result, in this kind of system, so all structures are regular octahedral. But if the d electron are asymmetrically arranged, so they will repel some ligand in complex more than other, and thus the structure will be distorted octahedral. Now the distortion caused by asymmetrically filled Eg orbital is much more than asymmetrically filled T2g orbital, because Eg orbital point along the axis, so there is a greater repulsion in Eg orbital compared to T2g orbital, means, and as a result, so
if the EG orbital is asymmetrically filled, so then they will repel some ligand more than other. Therefore, distortion caused by EG orbital is more compared to a T2G orbital. So here these are the asymmetrical arrangement of ligand. So here this T2G orbital is asymmetrically filled. The structure of this titanium 3 or titanium 2 is slightly distorted, while in case of D7 and D9 system, so this EG orbital are asymmetrically filled. Mr. Ligand approaching from this DZ square orbital is repelled more compared to DX square minus Y square. So therefore in D7 or D9 system, so this structure is highly distorted. So tetragonal distortion is most common than tetragonal compression, because DZ square, generally electrons are preferred to enter in a DZ square orbital that is a lower in energy, and therefore, so always electron excess present in DZ square orbital, and therefore more repulsions along DZ square orbital. So tetragonal elongation is more common than tetragonal compressor. This is the example of tetragonal compressor. So here DX square minus Y square orbital contain more electron compared to DZ square. So ligand approaching from this X and Y directions encounter greater repulsions compared to ligand approaching from Z and minus Z direction. So this distortion and repulsion results in elongation of structure in X and Y directions. So structure is, octet structure is compressed, and therefore here the compressor, tetragonal compression is less common than tetragonal elongation. So this is about the speeding of d orbital in various geometry and Jahn-Teller theorem. Thank you.